જે ભારતના ઇતિહાસની એક મહત્ત્વની ઘટના પણ ગણી શકો અને ભારતનું દુર્ભાગ્ય પણ ગણી શકો અંગ્રેજો પોતાના વેપારને આગળ વધારવા માટે ઈસવીસન સોળસો એકાવનમાં બંગાળમાં હુગલી નદીના કિનારેથી વેપાર શરૂ કરે છે એ સમયે મુગલ બાદશાહ ઔરંગઝેબનું શાસન હોય છે અને ઔરંગઝેબ કંપનીને કરમુક્ત વેપાર કરવાની છૂટ આપે છે ઔરંગઝેબ પછી બંગાળનો નવાબ અલી આનો ખૂબ જ વિરોધ ઉઠાવે છે અલીવર્દી ખાનના સમયમાં અંગ્રેજો બંગાળમાં સત્તા સ્થાપવામાં સફળ રહ્યા નહીં કારણ કે તે ખૂબ જ કડક સ્વભાવના હતા સત્તરસો ને માં અલી વર્દી ખાનનો અવસાન થતાં બંગાળનો નવાબ સિરાજ ઉદ્દોલા બને છે સિરાજ નો સ્વભાવ ખૂબ જ ઉતાવળ્યો હોય છે તેના થકી રાજ્યમાં કેટલાક તેના વિરોધીઓ હોય છે એ સમયે અંગ્રેજો એ સ્થાપેલી કોલકાતાની કોઠી ફરતે તે કિલ્લેબંધી કરે છે અને અંગ્રેજો આ કિલ્લેબંધીનો વિરોધ સિરાજ ઉદ્દોલા ઉઠાવે છે કિલ્લેબંધીને તોડી પાડી વીસ જૂન સત્તરસો છપ્પનની રાત્રે કાળકોઠારીમાં એક ઘટના બને છે સિરાજ ઉદ્દુલાએ રાત્રે એકસો ને અંગ્રેજોને એક નાની કોઠળીમાં બંધ કરેલા અને આગલા દિવસે માત્ર ત્રેવીસ વ્યક્તિ જ જીવતા બચેલા તેમાંથી એક હોલવેલ નામનો અંગ્રેજ બચેલો આ અંગ્રેજ તમામ પ્રકારની ઘટનાની માહિતી રોબર્ટ ક્લાયને મદ્રાસ પહોંચાડે છે અને અંગ્રેજો ખૂબ જ આક્રમક બને છે અને કોલકાતાની કોઠીના રક્ષણ માટે રોબર્ટ ક્લાય એક નાનકડું એવું સૈન્ય લઈ અને કોલકાતા પહોંચે છે એ સમયે રોબર્ટ ક્લાય જાણતો હતો કે પોતાનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવું સહેલું નથી તેથી તે બ્રિટિશ પાર્લામેન્ટને પત્ર લખી અને સૈન્યની માગણી કરે છે પરંતુ બ્રિટિશ પાર્લામેન્ટ તરફથી વળતો જવાબ આવે છે કે તેનું યુદ્ધ એ સમયે નેપોલિયન જોડે ચાલતું હોય છે તેથી બ્રિટિશ સરકાર રોબર્ટ ક્લાઇવને કોઈ પણ પ્રકારનું સૈન્ય આપી શકશે નહીં હવે રોબર્ટ ક્લાઇવ એક કાવતરું ઘડે છે પોતાના વ્યક્તિઓને જણાવે છે કે સિરાજ ઉદ્દોલાની સેનામાં એવો કયો વ્યક્તિ છે ત્યાર પછી રોબર્ટ ક્લાઈવ પ્લાસીના મેદાનમાં યુદ્ધ જાહેર કરે છે આ યુદ્ધ ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવન ના રોજ લડાયું હતું પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળથી આડત્રીસ કિલોમીટર દૂર આવેલું છે પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ક્રિય રહી છે મીર જાફરને લાલચ આપવામાં આવી કે જો તે યુદ્ધમાં નિષ્ક્રિય રહેશે તો તેને બંગાળનો નવાબ બનાવવામાં આવશે આમ સેનાપતિ નિષ્ક્રિય રહેવાથી સિરાજ ઉદ્દોલાની હાર થાય છે અને કંપનીની જીત થાય છે રોબર્ટ ક્લાઈના કાવતરા થકી યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થઈ જાય છે અને કંપનીને ચોવીસ પરજ્ઞાની જાગીર મળે છે મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાણો જે બસો વર્ષ સુધી ભારતને ગુલામમાં રાખેલું તો આજના હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો તમારે પ્લાસીના યુદ્ધની ટૂંકનો પાકી કરવાની છે થેન્ક યુ આભાર